નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરળિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેઇલી ફાઈ ક્વેશન એમાં આજે આપણે ભાગ નંબર ઓગણ સિત્તેર જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપને આપેલો છે કે ભાઈ રાષ્ટ્રીય વિકાસ પરિષદ તો કે ભાઈ રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે એટલે કે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી વડાપ્રધાન ઓપ્શન સી આયોજન પંચના ઉપાધ્યક્ષ અને ઓપ્શન બી ડી નાણાં પ્રધાન તો કે ભાઈ રાષ્ટ્રીય વિકાસ પરિષદ છે એમાં અધ્યક્ષ કોણ હોય છે તો કે ભાઈ ઓપ્શન બી વડાપ્રધાન હોય છે હવે મિત્રો રાષ્ટ્રપતિની વાત કરીએ તો કે અનુચ્છેદ બાવન અંતર્ગત એમને રાષ્ટ્રપતિના પદની વ્યવસ્થા છે પંચોતેર અંતર્ગત વડાપ્રધાનની વાત કરીએ તો એની છે હવે આયોજન પંચ જેમનું હાલમાં સ્થાન કોણે લઈ લીધેલું છે તો કે નીતિ આયોગે જે પહેલાં આયોજન પંચ તરીકે ઓળખાતું હતું અને નાણાં પ્રધાન છે એમની તો વાત નાણાં છે એ નાણાં ખાતું જે અલગ અલગ હોય એટલે કે જે રાષ્ટ્રીય ભારત લેવલે અને રાજ્ય લેવલે અલગ અલગ જે ખાતાઓ હોય છે એમાં એમના અધ્યક્ષ હોય એને રીતના આપણે ઓળખતા હોઈએ છીએ તો આ રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં આપણે જવાબ શું આવશે મિત્રો તો કે વડાપ્રધાન છે એ આપણો જવાબ આવશે બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ પૂજ્ય મોરારી બાપુના જન્મસ્થળનું નામ જણાવો એટલે કે જે મોરારી બાપુનો છે એ જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ તલગાજડા ઓપ્શન બી ભાવનગર ઓપ્શન સી મહુવા અને ઓપ્શન ડી બોતા તો આ મોરારી બાપુનો જન્મ છે એ ક્યાં થયો હતો મિત્રો તો કે ઓપ્શન એ તલગાજડામાં થયો હતો જે કયા જિલ્લામાં આવેલું છે તો કે ભાવનગરમાં આવેલું છે મિત્રો એ શરૂઆતમાં વ્યવસાય પોતે એક શિક્ષક હતા અને આગળ જતાં એમણે કથા છે એમાં ઘણું બધું પોતાનું યોગદાન આપ્યું અને એવું કહી શકાય સૌથી વધારે કથા કરવાનો જે રેકોર્ડ છે એ પણ એમના નામે છે એવું કહી શકાય છે અને હાલમાં આઠસોથી પણ વધારે એમણે કથાઓ કરી ચૂક્યા છે જેમણે પાણી ઉપર એટલે કે જમીન ઉપર પાણી ઉપર અને હવામાં એમ ત્રણેય જગ્યાએ છે તેમણે છે એ હવા કથાઓ કરી છે એવું આપણે કહી શકાય અને આ સિવાય મિત્રો મોરારી બાપુના હસ્તે જ ગુજરાતનો સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર એવો નરસિંહ મહેતા એવોર્ડ છે એ આપવામાં આવે છે કોના હસ્તે આપવામાં આવે છે તો કે ભાઈ પૂજ્ય મોરારી બાપુના હસ્તે છે એ આપવામાં આવે છે જેમની રાશિ કેટલી હોય છે તો કે એક લાખ એકાવન હજાર રાશિ છે સાથે સાથે નરસિંહ મહેતાની કાશ્ય પ્રતિમા છે અને સાલ અને પત્ર પણ આપવામાં આવે છે તો જે કોના હસ્તે આપશે તો કે મોરારી બાપુના અને એમણે ઘણી બધી કથાઓ છે એ દ્વારા છે લોક જાગૃતિના કાર્યક્રમો ઘણા બધા કર્યા હોય અથવા એમાં ઘણો બધો સહયોગ આપ્યો હોય એવો આપણે કહી શકાય મિત્રો આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ આપણે આપેલો છે કે ભાઈ ફોર સેલ સેલફોન એટલે કે જે હમણાં હાલમાં જે ફોર સેલ સેલફોન ચાલે છે ફોર ફોન ચાલે છે એમાં એલ ટેકનોલોજી આવે છે કઈ આવે છે એલ ટી ઈ તો આ એલ છે એનું પૂરું નામ શું છે આ જે ફોર સેલ સેલફોન છે મોબાઈલ છે એમાં જે એલ ચાલે છે તો કે આ એલ ઈ છે એનું પૂરું નામ શું છે આપને આપેલું છે તો કે લાઇટનિંગ ટેકનોલોજી એન્જિનિયરિંગ પછી ઓપ્શન બી આપેલો છે લિબરલ ટેકનોલોજી ઇવોલ્યુશન અહીંયા ઓ આવશે મિત્રો પછી ઓપ્શન સી લોકલ ટેકનોલોજી ઇવોલ્યુશન અને ઓપ્શન ડી લોંગ ટર્મ ઇવોલ્યુશન તો આ જે એલ છે એનું ફૂલ ફોર્મ શું થશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન ડી એટલે કે લોંગ ટર્મ ઇવોલ્યુશન છે એમનો ઓપ્શન એટલે કે સાચો જવાબ શું થશે એલ નો તો કે લોંગ ટર્મ ઇવોલ્યુશન છે એ કહેવામાં આવશે તો આ માહિતી આપણે યાદ રાખીશું આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર આપેલો છે કે ભાઈ પરમાણુ ક્રમાંક એક હોય તેવું તત્વ કયું એટલે કે કયા નીચેનામાંથી કયા તત્વના છે એ પરમાણુ ક્રમાંક કેટલા છે એક આવેલા છે ઓપ્શન એ હાઇડ્રોજન ઓપ્શન બી ઓક્સિજન ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી નાઇટ્રોજન તો આમાંથી જવાબ શું આવશે મિત્રો હવે પરમાણુ ક્રમક એટલે આપણે ઇલેક્ટ્રોન કહી શકાય તો આમાંથી કયા તત્વોનું છે ઇલેક્ટ્રોન છે એ એક છે એવું કહી શકાય ઇલેક્ટ્રોન એમાં એક રહેલો છે તો કે હાઇડ્રોજન જેમાં તો કે હાઇડ્રોજનમાં જેમની સંજ્ઞા શું હોય છે તો કે એ છે આ સિવાય બીજું જોઈએ ઓક્સિજન તો એમાં પરમાણુ ક્રમક કેટલો છે તો કે આઠ છે નાઇટ્રોજનની વાત કરીએ તો કે એમાં પરમાણુ ક્રમાંક કેટલો છે સાત છે અને મિત્રો કાર્બન ડાયોક્સાઇડ આ એક સંયોજન છે જો મિત્રો અહીંયા આપણે કાર્બન આપે ખાલી કાર્બન તો એમનો પરમાણુ ક્રમાંક કેટલો રહેશે તો કે છ રહેશે પણ કાર્બન ડાયોક્સાઇડ એક શું છે તો કે સંયોજન આખું છે કાર્બન ડાયોક્સાઇડને આપણે કયા રીતના લખતા હોઈએ છીએ તો કે સી ટુ કયા નામે લખતા હોય છે કઈ રીતના લખતા હોઈએ છીએ તો કે સીઓ ટુ સ્વરૂપે લખતા હોઈએ છે તો આપણે ધ્યાન રાખીશું હાઇડ્રોજનમાં તો કે એક પરમાણુ ક્રમાંક છે અને હાઇડ્રોજનની સંજ્ઞા શું છે એચ ઓક્સિજનમાં આઠ પ્રમાણુ ક્રમાંક છે અને એમાં સંખ્યા કેટલી છે તેમની સંજ્ઞા શું છે ઓ એટલે કે જેને આપણે ઓ સ્વરૂપે લેતા હોઈએ છીએ તો નાઇટ્રોજનમાં એન એમની સંજ્ઞા છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે સાત છે તો મિત્રો આમ હાલમાં જે છે એ તત્વો એની સંખ્યા કેટલી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભાઈ હાલમાં તત્વોની સંખ્યા કેટલી છે જેમાં ધાતુ તત્વો છે અર્ધધાતુ તત્વો છે અને અધાતુ તત્વોનો સમાવેશ થાય છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ કોમ્પ્યુટરમાં શટડાઉન કરવા એટલે કે કોમ્પ્યુટરને આપણે બંધ કરવું હોય તો નીચેનામાંથી કઈ શોર્ટકટ કી છે એ વપરાય છે ઓપ્શન એ અલ્ટર ફોર અલ્ટર પ્લસ એફ ફોર ઓપ્શન બી સી પ્લસ એફ ટેન ઓપ્શન સી કંટ્રોલ પ્લસ એફ ફોર અને ઓપ્શન ડી કંટ્રોલ પ્લસ એફ વન એટલે કે જે કોમ્પ્યુટર છે એને સેટડાઉન એટલે કે બંધ કરી દેવું છે તો આમાં કંઈક શોર્ટકટ કી યુઝ કરવામાં આવે છે કઈ વપરાય છે તો કે ભાઈ ઓપ્શન એ અલ્ટર પ્લસ એફ ફોર જો દબાવવામાં આવે તો તમારું કોમ્પ્યુટર શું થઈ જાય છે સેટડાઉન થઈ જાય છે તો આ આપણે છે એ શોટકટ કી પણ આપણે અવારનવાર પરીક્ષામાં કોમ્પ્યુટર બાબતના સવાલોમાં જે અવારનવાર બધી જ પરીક્ષાઓમાં હાલમાં કહી શકાય કે કોમ્પ્યુટરના થોડા ઘણા અંશે સવાલ તમારા હોય જ છે કે જે આપને આવડવા જોઈએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ